હેલો સ્ટુડન્ટ્સ થિયરી ઓફ મશીનમાં આપણે ચેપ્ટર નંબર વન જે છે એ ચેપ્ટર નંબર વન કમ્પ્લીટ કર્યું ચેપ્ટર નંબર ટુ છે ચેપ્ટર નંબર ટુમાં તમે ભણ્યા સિંગલ સ્લેડર મિકેનિઝમના એક્ઝામ્પલ ફોરબાર ચેઇન મિકેનિઝમના એક્ઝામ્પલ અને ક્લેઇન કન્સ્ટ્રક્શન લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર થ્રી કેમ એન્ડ કેમ પ્રોફાઇલ ચાલુ કર્યું હવે આ ચેપ્ટર છે એ જીટીયુમાં સાત માર્ક્સનું છે અને સેવન માર્ક્સમાં જે કેમ પ્રોફાઇલ છે એ કેમ પ્રોફાઇલ પૂછાય છે અને અલગ અલગ થિયરીના ક્વેશ્ચન્સ પણ પૂછાય છે પ્રીવિયસ લેક્ચરમાં આપણે ટાઈપ્સ ઓફ કેમ જોયું ટાઈપ્સ ઓફ કેમ જે ક્વેશ્ચન છે એ જીટીયુ પ્રમાણે પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે અલગ અલગ ટાઇ ટાઈપ્સના કેમ તમે ભણી ગયા હવે આજના લેક્ચરમાં આપણે જોઈશું અલગ અલગ ટાઈપના ફોલોવર્સ સૌથી પહેલાં તો કેમ અને ફોલોવર્સ શું છે તો કેમ જે છે એ એવું ડિવાઇસ છે કે જે રોટેટ કરે છે અને એની રોટેશનના કારણે જે ફોલોવર છે એ ફોલોવર કાં તો રેસિપ્રોકેટ થાય છે બરાબર કાં તો ઓસિલેટ થાય છે તો આ આખું મિકેનિઝમ શું છે કેમ એન્ડ ફોલોવર છે અને આજે આપણે જોઈશું ટાઈપ્સ ઓફ ફોલોવર ક્લાસિફિકેશન ઓફ ફોલોવર ઇઝ ડન ઇન થ્રી વેઝ એઝ શોન ઇન બિલો જે ફોલોવર છે એ ફોલોવરને ત્રણ અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે ઓકે એમાં સૌથી પહેલું છે બેઝડ ઓન સરફેસીસ ઇન કોન્ટેક બેઝડ ઓન સરફેસીસ ઇન કોન્ટેક મતલબ કે ફોલોવર અને કેમ જે છે એ કેમની જે સપાટી છે ફોલોવર છે એ ફોલોવરની સપાટીના આધારે સેકન્ડ છે બેઝડ ઓન ટાઈપ ઓફ

एल ए फॉलोवर ना मेनली त्रीन टाइप चे, आफ 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 of, of है बेस्ड ऑन सरफेस इन कॉन्टेक्ट बेस्ड ऑन टाइप ऑफ मोशन ऑफ फॉलोवर बेस्ड ऑन लाइन ऑफ मोशन ऑफ फॉलोवर ओके क्लासिफिकेशन ऑफ द फॉलोवर इज इोन इन फ्रॉम ऑफ फॉर्म ऑफ चार्ट एज शोन इन फिगर हम अपना डायग्राम जो हम જે બી ફોલોવર્સ છે ફોલોવર્સના અલગ અલગ ટાઈપ અહીંયા બતાડ્યા છે જો આ જે છે એ મેઇનલી એના ત્રણ ટાઈપ છે બેઝડ ઓન સરફેસ ઇન કોન્ટેક બેઝડ ઓન ટાઈપ ઓફ મોશન બેઝડ ઓન લાઇન ઓફ મોશન હવે બેઝડ ઓન સરફેસ ઇન કોન્ટેક એટલે કે ફોલોવર જે છે ફોલોવરની સંપર્ક સપાટીના આધારે તો એમાં કયું છે નાઇફ એજ ફોલોવર રોલર ફોલોવર ફ્લેટ ફ્લેટફેસ ફોલોવર અને મશરૂમ ફોલોવર ઓકે એના પછી છે બેઝડ ઓન ટાઈપ ઓફ મોશન એટલે કે ફોલોવરમાં કયા ટાઈપની મોશન થાય છે એના આધારે એમાં શું છે રેસીપ્રોકેટિંગ ફોલોવર અને પછી શું છે ઓસિલેટિંગ ફોલોવર એટલે ફોલોવર છે એ ફોલોવરની ગતિના આધારે એમાં આવશે રેસીપ્રોકેટિંગ અને ઓસિલેટિંગ ઓકે એના પછી છે બેઝડ ઓન લાઈન ઓફ મોશન એટલે કે ફોલોવર છે એ ફોલોવરની મોશનની લાઈન કઈ છે એના આધારે એમાં કયું છે રેડિયલ ફોલોવર અને ઓફસેટ ફોલોવર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે ગીવ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફોલોવર ફોલોવરના અલગ અલગ પ્રકાર જણાવો અને કોઈ પણ એક સમજાવો તો તમારે કોઈ પણ એક ફોલોવર સમજાવવાનો રહે અથવા તો બધા જ ફોલોવર છે એ બધા જ ફોલોવરના પ્રકાર પૂછાઈ શકે હવે આપણે આજે જે ટાઈપ્સ જોયા એ બધા જ ટાઈપ શું છે કેવા છે કયા પ્રકારના છે એ આપણે હવે જોઈએ એમાં સૌથી પહેલું આપણે જોઈશું જે પહેલું છે બેઝડ ઓન શેપ ઓફ કોન્ટેક્ટ સરફેસ ઓકે સૌથી પહેલો પ્રકાર બેઝડ ઓન સરફેસીસ ઇન કોન્ટેક્ટ ओके एम सौ पहलू शू नाइफेज फॉलोवर हम नाइफेज फॉलोवर शू है दिस टाइप ऑफ फॉलोवर अ कॉन्टेक्ट एज लाइक अ शार्प एज ऑफ दी ब्लेड ऑफ दी नाइफ फिगर थ्री पॉइंट सेवन ए सोज टाइप ऑफ फॉलोवर जे जेबी નાઇફ એજ ફોલોવર છે નાઇફ એજ ફોલોવર કેવું હશે તો એની જે આ અહીંયા કોન્ટેક સર્ફેસ છે એ કોન્ટેક સર્ફેસ કેવી હશે નાઇફ જેવી હશે નાઇફ જેવી શાર્પ હશે એને શું કહીશું આપણે એજ ફોલોવર કહીશું હિયર ધ સ્લાઇડિંગ ટાઈપ ઓફ મોશન ટેક પ્લેસ બીટવીન કેમ એન્ડ ફોલોવર સર્ફેસ હવે આ જે એજ ફોલોવર છે એ નાઇફે એજ ફોલોવર અને જે કેમ છે એ કેમ વચ્ચે સ્લાઇડિંગ ટાઈપની મોશન થાય છે એઝ લાર્જર ફ્રિક્શન ટેક્સ પ્લેસ હિયર એન્ડ ઓલ્સો સાઈડ થ્રસ્ટ જનરેટ જનરેટેડ ધીસ ટાઈપ ઓફ ફોલોવર ઇઝ નોટ કોમનલી યુઝડ હવે આવા ટાઈપનું જે ફોલોવર છે આ ટાઈપના ફોલોવરમાં ફ્રિક્શન જે છે ફ્રિક્શન વધારે હોય છે અને થ્રસ્ટ બી જનરેટ થાય છે એટલે કોમનલી નાઇફેસ ટાઈપનું ફોલોવર જે છે એ યુઝ થતું નથી ધીસ ટાઈપ ઓફ ફોલોવર ઇઝ સબ્જેક્ટેડ ટુ મોર વીયર જો નાઇફેજ ફોલોવર છે નાઇફેજ ફોલોવરને યુઝ કરવામાં આવે તો શું થાય છે કે વીયર જે છે એ વિયર વધારે થાય છે તો અહીંયા આ જે ડાયાગ્રામ તમે જોઈ શકો છો શાનો છે નાઇફેજ ફોલોવરનો છે બરાબર અને ટાઈપ્સ ઓફ ફોલોઅરમાં કમ્પલસરી તમારે આ ડાયાગ્રામ જે છે એ ડાયાગ્રામ તમારે બનાવવું જ પડશે નેક્સ્ટ ટાઈપ છે એ સેમ છે બેઝડ ઓન શેપ ઓફ કોન્ટેક એમાં આપણે જોઈશું રોલર ફોલોઅર બરાબર હવે રોલર ફોલોવર શું છે ફિગર થ્રી પોઈન્ટ સેવન બી શોઝ ધ રોલર ફોલોવર રોલિંગ ફ્રિક્શન ટેક્સ પ્લેસ બિટવીન રોલિંગ ફ્રિક્શન ટેક્સ પ્લેસ બિટવીન ધ કોન્ટેક્ટ સરફેસ ઇન ધીસ ટાઈપ ઓફ ફોલોવર હવે આજે ફિગર આજે ડાયાગ્રામ તમે જુઓ છો આ ડાયાગ્રામ રોલર ફોલોવર તમને બતાડે છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો કે જે ફોલોવર છે ફોલોવરનો શેપ કેવો છે રોલર જેવો છે ઓકે અને અહીંયા જે છે ફોલોવર અને કેમ વચ્ચે શું થાય છે રોલિંગ ફ્રિક્શન જનરેટ થાય છે ફ્રિક્શન ઇઝ મિનિમમ હિયર એઝ ઇટ ઇઝ રોલિંગ ફ્રિક્શન અહીંયા રોલિંગ ફ્રિક્શન છે એટલે ફ્રિક્શનની વેલ્યુ કેવી છે ઓછી છે ઇન આઈસી એન્જિન મશીન ટૂલ્સ એરક્રાફ્ટ એન્જિન્સ પ્રિન્ટિંગ પ્રેસ મશીન્સ રોલર ટાઈપ ઓફ ફોલોવર્સ આર યુઝડ રોલર ફોલોવર્સ કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે તો આઈસી એન્જિનમાં મશીન ટૂલમાં એરક્રાફ્ટ એન્જિનમાં પ્રિન્ટિંગ પ્રેસમાં રોલર રોલર ટાઈપના ફોલોવર જે છે એ યુઝ થાય છે તો રોલર ફોલોવરમાં શું હશે આ રીતે રોલર હશે નાઇફ એજમાં શું હશે આ રીતે નાઇફ પ્રોવાઈડ કરેલું હશે ઓકે રોલર ફોલોવર્સ આર સબ્જેક્ટેડ ટુ લો વિયર કમ્પેર ટુ નાઇફ એજ ફોલોવર હવે જે રોલર ફોલોવર છે એ રોલર ફોલોવરમાં નાઇફીઝની કમ્પેરિઝનમાં વિયર કેવો હોય છે ઓછો હોય છે નેક્સ્ટ આપણે જોઈએ નેક્સ્ટ જે ટાઈપ છે આ ફ્લેટ ફેસ ફોલોવર બરાબર જે બેઝડ ઓન સરફેસ ઇન કોન્ટેકનો જે ટાઈપ છે ત્રીજા નંબરનો ટાઈપ ફ્લેટ ફેસ ફોલોવર હવે ફ્લેટ ફેસ ફોલોવરમાં પૂછાય તો તમારે થિયરી શું લખવાની વેન ધ ટાઈપ ઓફ સરફેસ ઓફ ધી ફોલોવર કમિંગ ઇન કોન્ટેક વિથ વર્કિંગ સરફેસ ઓફ કેમ ઇન અ ફ્લેટ ધેન સચ ટાઈપ ઓફ ફોલોવર ઇઝ નોન એઝ ફ્લેટ ફ્રેસ ફોલોવર જ્યારે પણ ફોલોવરને કેમ સાથેની જે સંપર્ક સપાટી છે કેવી હોય ફ્લેટ હોય તો એને શું કહીશું આપણે ફ્લેટ ફેસ ફોલોવર કહીશું ધ સાઈડ થ્રસ્ટ જનરેટેડ

ઓટોમોબાઈલ એન્જિન છે એ ઓટોમોબાઈલ એન્જિનમાં આ પ્રકારના ફોલોવર્સ યુઝ થાય છે બરાબર હવે નાઇફ એજ છે નાઇફ એજમાં ફ્રિક્શન વધારે છે એટલે જનરલી ઓછા યુઝ થાય છે રોલરમાં નાઇફની કમ્પેરિઝનમાં ઓછું ફ્રિક્શન જનરેટ થાય છે એટલા યુઝ થાય છે બરાબર ફ્લેટ ફેઝમાં શું છે તો ફ્લેટ ફેઝમાં સાઇડ થ્રસ્ટ જે છે એ સાઈડ થ્રસ્ટ ઓછું જનરેટ થાય છે તો ઓટોમોબાઈલ એન્જિન્સમાં પણ ફ્લેટ ફેઝનો યુઝ થાય છે નેક્સ્ટ આપણે જોઈએ अगेन बेस्ड ऑन शेप ऑफ कॉन्टेक्ट एम है स्पेरिकल एटले कि मशरूम टाइप फॉलोवर स्पेरिकल फेज और मशरूम फॉलोवर ए शोन इन फिगर थ्री पॉइंट सैवन डी द सर्फेस ऑफ दी फॉलोवर्स कमिंग इन कॉन्टेक्ट विथ कैम इज स्पेरिकल इन शेप हमें जयपर्ण જે બી ફોલોવર છે એ ફોલોવરની સરફેસ આ રીતે હોય ફિયર જેવી હોય બરાબર અથવા તો મશરૂમ જેવી હોય તો એવું જે ફોલોવર છે એને શું કહીશું આપણે સ્ફેરિકલ સરફેસ ફોલોવર કહીશું સિમ્પલી તમારા નામ પરથી યાદ રાખવાનું છે કોન્ટેક સર્ફેસમાં શું આવશે નાઇફેઝ રોલર ફ્લેટફેઝ પછી સ્પેરિકલ નાઇફેજમાં શું હશે તો આ રીતની નાઈફ હશે રોલરમાં શું હશે તો આ રીતનું રોલર હશે ફ્લેટ ફેઝમાં શું હશે તો આ રીતે ફ્લેટ હશે અને સ્ફેરિકલમાં શું હશે આ રીતે હશે હિયર નિયરલી પોઈન્ટ કોન્ટેક અકર્સ બિટવીન ધ મીટિંગ સર્ફેસ ઓફ ધી કેમ એન્ડ ફોલોવર બરાબર અહીંયા જે છે લગભગ જે પોઈન્ટ કોન્ટેક જે બી આપણા જે ફોલોવર છે ફોલોવર અને કેમ વચ્ચે પોઈન્ટ કોન્ટેક થાય છે બરાબર સચ ફોલોવર્સ આર યુઝડ ઇન ઓટોમોબાઈલ એન્જિન તો આ જે ટાઈપના ફોલોવર છે એ બી સેમાં યુઝ થાય છે ઓટોમોબાઈલ એન્જિનમાં યુઝ થાય છે નેક્સ્ટ ટાઈપ છે જે સેકન્ડ ટાઈપ ટાઈપ હતું બેઝડ ઓન ટાઈપ ઓફ મોશન ઓફ ધી ફોલોવર કે મો જે ફોલોવર છે એ ફોલોવરમાં કયા ટાઈપની મોશન થાય છે એના આધારે એમાં સૌથી પહેલું છે રેસીપ્રોકેટિંગ ફોલોવર ઓકે હવે રેસીપ્રોકેટિંગ ફોલોવર શું છે એ શોન ઇન ફિગર થ્રી પોઈન્ટ ફોર એ When cam rotates about its axis, the follower in contact will move to the pro in the straight line motion along the guide. Such type of follower is known as reciprocating follower. According to requirement, the follower can be arranged to move in vertical or horizontal direction. Jo the follower is reciprocating, કેમની કેમ રોટેટ થાય અને કેમની રોટેશનના કારણે ફોલોવર જે છે એ રેસીપ્રોકેટ થતું હોય તો એવા જે ફોલોવર છે એને શું કહેવાય છે રેસીપ્રોકેટિંગ ફોલોવર કહેવાય છે અહીંયા જેટલા બી ટાઈપ છે એ બધા કેવા છે રેસીપ્રોકેટિંગ ફોલોવરના ટાઈપ્સ છે અને જે રેસીપ્રોકેશન છે એ હોરિઝોન્ટલી પણ હોઈ શકે અને વર્ટિકલી પણ હોઈ શકે હોરિઝોન્ટલ પણ હોય અને વર્ટિકલ પણ હોય નાઇફેજ ફોલોવર રોલર ફોલોવર ફ્લેટ ફોલોવર ઓર મશરૂમ ફોલોવર મે બી રેસીપ્રોકેટિંગ ટાઈપ ફોલોવર અહીંયા તમે જોઈ શકો કે કેમ છે અને નાઇફ જ ફોલોવર છે આ રીતે આ રીતે વર્ટિકલી શું થશે રેસીપ્રોકેટ થશે તો એ શું છે રેસીપ્રોકેટિંગ ફોલોવર છે એના પછી નેક્સ્ટ છે બેઝડ ઓન અગેન બેઝડ ઓન ટાઈપ ઓફ મોશન ઓફ ધી ફોલોવર એમાં છે ઓસિલેટિંગ ફોલોવર હવે ઓસિલેટિંગ ફોલોવર કોને કહીશું એ શોન ઇન ફિગર થ્રી પોઈન્ટ ફોર બી ધોલોવર ઇઝ પિન

અહીંયા આ જે ફોલોઅર છે અહીંયા ફલક્રમ પિન પર શું કરેલું હશે ફિક્સ કરેલું હશે તો જ્યારે આ રોટેટ થશે તો આની રોટેશનના કારણે જે આપણું ફોલોવર છે એ ફોલોવર શું કરશે ઓસિલેટ કરશે તો આવું જે ફોલોવર છે એને શું કહેવાય છે ઓસિલેટિંગ ફોલોવર કહેવાય છે એઝ શોન ઇન ફિગર થ્રી પોઈન્ટ ફોર બી એટલે કે આ ડાયગ્રામમાં ધ ફોલોવર ઇઝ પિન ટુ ધી લીવર હેઝ બિન પિવોટેડ ઓન ધી અધર સાઇડ ઓન એ ફલક્રમ અહીંયા ફલક્રમ પર એની બીજી સાઈડ ફિક્સ કરેલી છે જ્યારે કેમ રોટેટ કરશે વેન કેમ રોટેટ્સ ધ ફોલોવર ઓસિલેટ્સ અબાઉટ ધી ફલક્રમ પિન અલોંગ વિથ ધ લિવર જ્યારે પણ આ જે પિન છે આ જે કેમ છે રોટેટ કરશે ત્યારે આ શું કરશે ઓસિલેટ કરશે તો આવા જે ફોલોવર છે એને શું કહેવાય છે ઓસિલેટિંગ ફોલોવર કહેવાય છે બરાબર એના પછી નેક્સ્ટ છે બેઝડ ઓન લાઈન ઓફ મોશન ઓફ ફોલોવર હવે જે ફોલોવર છે એ ફોલોવરની ગતિની લાઈન કઈ છે એના પ્રમાણે બરાબર આગળ આપણે ત્રણ બે અલગ અલગ ટાઈપ જોયા એમાં શેપના આધારે હતું અને સેકન્ડ જે છે એ ફોલોવરની મોશનના આધારે હતું ફોલોવરની મોશનના આધારે અને હવે જે આપણે જોવાનું છે એ શું છે બેઝડ ઓન લાઇન ઓફ મોશન ઓફ ધી ફોલોવર એટલે કે ફોલોવરની ગતિની દિશા કઈ છે એના આધારે તો એમાં સૌથી પહેલું છે રેડિયલ ફોલોવર ઓકે રેડિયલ ફોલોવર કોને કહેવાય સૌથી પહેલાં તો એની થિયરી તમારે શું લખવાની રેડિયલ ફોલોઅરમાં ઓકે જો રેડિયલ ફોલોવર તમારે લખવાનું થાય પૂછાય ટાઈપ્સ ઓફ ફોલોઅવર કયું છે તો તમારે શું લખવાનું થાય એમાં થિયરી શું તમારે લખવાની એસ શોન ઇન ફિગર થ્રી પોઈન્ટ સેવન વેન ધ મોશન ઓફ ફોલોવર પાસેસ થ્રુ ધી એક્સિસ ઓફ ધી કેમ સાફ્ટ સચ ફોલોવર્સ આર નોન એઝ રેડિયલ ફોલોવર્સ હવે રેડિયલ ફોલોવર કોને કહીશું તો જ્યારે પણ જે કેમ છે અહીંયા તમે જોઈ શકો આ આ જે છે આને કહેવાશે કેમની એક્સિસ બરાબર અને આ અહીંયા તમે લાઈન જુઓ છો એ કોની એક્સિસ છે સોરી આ જે એક્સિસ છે એને કહીશું આપણે ફોલોવરની એક્સિસ અને આ જે એક્સિસ તમને દેખાય છે એને કોની એક્સિસ કહીશું કેમની એક્સિસ કહીશું બરાબર તો જ્યારે ફોલોવરની ગતિની એક્સિસ છે અને કેમની ગતિની એક્સિસ છે બંને એક જ લાઈનમાંથી પાસ થતા હોય તો એને શું કહીશું આપણે રેડિયલ ફોલોવર કહીશું ઓકે તમારે એક્ઝામમાં રેડિયલ ફોલોવરનો એક્ઝામ્પલ પૂછાય છે એટલે કે આ રીતે એક જ એક્સિસમાંથી પાસ થતું હોય ફોલોવરની અને કેમની એક્સિસ સેમ હોય એવો એક્ઝામ્પલ પૂછાય છે બીજું એઝ વેલ એઝ તમારે ડ્રોઈંગ શીટ પણ ડ્રો કરવાની આવશે જેમાં તમારે રેડિયલ ફોલોવરના પણ એક્ઝામ્પલ સોલ્વ કરવાના આવશે અને જે ઓફસેટ ફોલોવર છે જે આગળ આપણે અત્યારે જોવાના છીએ એ ઓફસેટ ફોલોવરના પણ એક્ઝામ્પલ તમારે કેલ્ક્યુલેટ કરવાના આવશે બરાબર આજે આપણે ફક્ત ટાઇપ્સ ઓફ ફોલોવર છે એ ટાઇપ્સ ઓફ ફોલોવર્સ જ આપણે જોવાના છીએ એના પછી નેક્સ્ટ છે ઓફસેટ ફોલોવર જો ઓફસેટ ફોલોવર અને જે રેડિયલ ફોલોવર છે એ બંને વચ્ચે માઇનોર ડિફરન્સ છે એ તમારે સમજવો જરૂરી છે બેઝડ ઓન લાઇન ઓફ મોશન ઓફ ધી ફોલોવર એમાં સેકન્ડ ટાઈપ છે ઓફસેટ ફોલોવર બરાબર આની આગળ આપણે જોયું રેડિયલ ફોલોવર એ સોન ઇન ફિગર થ્રી પોઈન્ટ એટ વેન ધ લાઇન ઓફ મોશન ઓફ ધી ફોલોવર ડઝ ડઝ નોટ પાસ થ્રુ ધી એક્સેસ ઓફ ધી કેમ म सॉट्ट ऑर सेंटर ऑफ रोटेशन ऑफ कैम बट इट इज एट सम डिस्टेंस फ्रॉम दी एक्सिस देन सच टाइप ऑफ फॉलोवर इज नोन एज ऑफसेट फॉलोवर ओके ऑफसेट फॉलोवर फॉलोअ को कही जो ते अको आज दखाइम तक आ साफ्ट આ કેમ છે ઓકે આ જે એક્સિસ છે એને કહેવાશે કેમસોફ્ટની એક્સિસ બરાબર અને આ જે તમને એક્સિસ દેખાય છે કોની છે ફોલોવરની એક્સિસ છે ઓકે જ્યારે ફોલોવરની ગતિની એક્સિસ જે છે એ કેમસાફ્ટથી દૂર હોય તો એવા ફોલોવરને શું કહેવાય છે ઓફસેટ ફોલોવર કહેવાય છે ડી કીપિંગ ધ એપ્રોપ્રિએટ ઓફસેટ ડિસ્ટન્સ ડિસ્ટન્સ ઈ ફોર ધ ફ્લેટ ઓર રોલર ફોલોવર ધ સાઇડ થ્રસ્ટ બી મિનિમાઇઝડ ઇન હોરિઝોન્ટલ આઈસી એન્જિન ધ રોલર ફોલોવર યુઝડ વિથ ધ લિવર ઇઝ એક્ઝામ્પલ ઓફ ઓફસેટ ફોલોવર હવે તમારે ઓફસેટ ફોલોવરનું એક્ઝામ્પલ જોવું હોય તો ઓફસેટ ફોલોવરનું એક્ઝામ્પલ શું થશે તો આઈસી એન્જિનમાં જે રોલર ફોલોવર છે લિવર સાથે જે રોલર ફોલોવર યુઝ થાય છે ઓકે તો એ શું છે ઓફસેટ ફોલોવરનું એક્ઝામ્પલ છે ઓફસેટમાં શું હશે હશે સિમ્પલ છે જો અહીંયા જે ઈ તમને દેખાય છે ઇ શું છે તો કેમ સાફ્ટ અને ફોલોવરની જે એક્સિસ છે એના વચ્ચેનું ડિસ્ટન્સ છે બરાબર આ સેન્ટર પોઈન્ટ છે કેમનું અને આ સેન્ટર 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 લાઇન છે ફોલોવરની ગતિનું બરાબર આ છે ઓફસેટ ફોલોવર એના પછી જે આગળ આપણે જોયું એ આગળની આપણે અગેન જોઈ લઈએ આ જુઓ આ રેડિયલમાં શું છે તો રેડિયલમાં એક્સિસ સેમ છે બરાબર હવે ક્વિક ફટાફટ તમને એકવાર કહી દઉં કે તમારે કઈ રીતે ફોલોવર્સ યાદ રાખવાના છે તો જુઓ બેઝડ ઓન સર્ફેસ ઇન કોન્ટેક્ટ બેઝડ ઓન ટાઈપ ઓફ મોશન બેઝડ ઓન લાઇન ઓફ મોશન બરાબર બેઝડ ઓન સર્ફેસ કોન્ટેક્ટ એટલે કોન્ટેક્ટ સપાટીના આધારે બરાબર એમાં શું છે નાઇફેઝ રોલર ફ્લેટ ફ્લેટ ફ્લેટફેઝ ને મશરૂમ નાઇફ એટલે નાઇફ જેવો આકાર હોય ફોલોવરનો રોલર એટલે રોલર જેવો આકાર હોય ફ્લેટફેઝ એટલે ફ્લેટ હોય અને મશરૂમ એટલે મશરૂમ હોય બરાબર મશરૂમ જેવો શેપ હોય બરાબર સ્ફેરિકલ જેવો શેપ હોય મશરૂમ તમે જોયું હશે એના જેવો શેપ હોય એના પછી છે બેઝડ ઓન ટાઈપ ઓફ મોશન એટલે જ્યારે બી મેં તમને કહ્યું એમ કે કેમ જ્યારે રોટેટ થતું હોય ત્યારે ફોલોવર જે છે એ ફોલોવર કાં તો રેસીપ્રોકેટ થાય અથવા તો ઓસિલેટિંગ થાય તો આ બે મોશન તમને યાદ હોય તો એના આધારે તમે બે લખી શકો રેસીપ્રોકેટિંગ ઓર ઓસિલેટિંગ અને બેઝડ ઓન લાઇન ઓફ મોશન એટલે કે ફોલોઅવરની મોશનની લાઇન કઈ છે ગતિની દિશા કઈ છે એના આધારે એમાં આવશે રેડિયલ અને ઓફસેટ રેડિયલ મતલબ કેમ અને ફોલોઅવરની એક્સિસ જે છે એ સેમ હશે અને ઓફસેટ મતલબ કે કેમ અને ફોલોવર ફોલોવર જે છે એ કેમની એક્સિસથી થોડું દૂર હશે બરાબર તો અહીંયા જે છે એ ટાઇપ્સ ઓફ ફોલોઅવર ટોપિક કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ જે આપણા ટોપિક્સ છે નેક્સ્ટ ટોપિક જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ કઈ રીતે ડ્રો થાય એ આપણે શીખીશું થેન્ક યુ